નમસ્તે બાળકો, કેમ છો બધા? મજામાં ને બાળકો? આજે આપણે પ્રકરણ નંબર 3 ભારતનો સાંસ્કૃતિક વારસો શિલ્પ અને સ્થાપત્ય કલામાં શિલાલેખો, ગુપ્તકાલીન કલા અને મંદિર સ્થાપત્ય વિશેની માહિતી મેળવવાની છે. છીણી અને હથોડીની મદદથી પથ્થરોમાં વિવિધ શિલ્પો કંડારવાની કલાને કહેવાય શિલ્પકલા. યોગ્ય આયોજન કરીને મંદિર છે, મસ્જિદ છે, કિલ્લા છે, મકબરા છે, આવા સ્થાપત્યોનું નિર્માણ કરવાની કલાને કહેવાય સ્થાપત્ય કલા. આપણા પ્રાચીન ગ્રંથોમાં લગભગ 64 કલાઓનો ઉલ્લેખ કરેલો છે કે ભારતના લોકો 64 કલા જાણતા હતા. આપણે 64 આ ચેપ્ટરમાં નથી ભણવાની. આ ચેપ્ટરમાં આપણે ખાલી 2 જ કલા, શિલ્પ અને સ્થાપત્ય. બાકી ઘણી કલાઓ જે છે, ચિત્રકલા, નૃત્ય કલા, સંગીત કલા, કાષ્ટ કલા, ભરતગૂંથણની કલા, આની માહિતી આપણે પ્રકરણ નંબર 2 ભણવાની આવશે તમારે. બરોબર છે? 64 કલાઓનો ઉલ્લેખ હતો અને પૃથ્વી ઉપર ભારત જ એક એવો દેશ હતો કે જ્યાંના લોકો આ 64 કલાઓ જાણે. તો આ 2 કલાઓમાં આપણે મંદિરના રેખાચિત્ર વિશેની માહિતી મેળવી લીધી છે, મસ્જિદનું રેખાચિત્ર, સ્તૂપનું રેખાચિત્ર, આ બધા સ્થાપત્યોની માહિતી આપણે મેળવી લીધી. તે ઉપરાંત આપણા જે પ્રાચીન ભારતના નગરો હતા, મોહેંજોદડો, હડપ્પા, લોથલ અને ધોળાવીરા, આ 4 નગરોની નગરો બાંધવાની કલા પણ સ્થાપત્ય કલામાં જ આવશે. તો હજારો વર્ષ પહેલા ભારતના લોકો નગરો પણ બનાવતા, ત્યારે દુનિયાના કોઈ દેશોમાં આવી આવડત નહોતી, પણ ભારતના લોકો પાસે હતી. આપણે મોહેંજોદડો નગરની ગટર યોજના જોઈ. મોહેંજોદડો નગરના જે 4000-4500 વર્ષ પહેલાના જે મકાનો હતા, એ ત્યારના સમયમાં આધુનિક હતા, ઊંચા ઓટલા ઉપર બાંધવામાં આવતા, પૂર અને નદીના પાણીના ભેસથી મકાનને બચાવવા માટે. દરેક મકાનની અંદર ખાડકૂઓ પણ રાખેલો હતો, કોઠારૂમની વ્યવસ્થા એ હતી. આખે આખા નગરમાં એક જાહેર સ્નાનાગાર એટલે કે સ્વિમિંગ પૂલ એ મેળવું હતું. આ બધી વસ્તુ શું દર્શાવે છે? તો કે ભાઈ, જેવું તેવું નગર નહોતું બનાવ્યું 4000-4500 વર્ષ પહેલાં, આધુનિક નગર બનાવ્યું. પછી હડપ્પા નગર જોયું આપણે, લોથલ, ધોળાવીરા, આ બધા નગરોનો પરિચય આપણે આ જ પ્રકરણમાં મેળવ્યો. હવે આજે વાત કરવાની છે શિલાલેખ. આ બે ઓમ જોવા જાવ તો એક જ છે, પણ બેમાં થોડીક બાબતમાં ફેર છે. સ્તંભલેખોમાં શું હશે બાળકો? તો કે ભાઈ, પથ્થરોને ઘસીને થાંભલો ઊભો કરવામાં આવશે અને એની ઉપર વિવિધ પ્રકારનું લખાણ લખવામાં આવે. સમ્રાટ અશોકના સમયમાં સ્તંભલેખો અને શિલાલેખો બંનેનું નિર્માણ આપણા દેશમાં થયેલું જોવા મળે છે. સમ્રાટ અશોકના સમયમાં સ્તંભલેખોનું નિર્માણ થયું હતું અને શિલાલેખ. એમાં સમ્રાટ અશોકની જે ધર્મ આજ્ઞાઓ, એના જે ધર્મના ઉપદેશો હતા, તે ઉપરાંત પોતાના રાજ્યના શાસનના જે નિયમો હતા, એ સમ્રાટ અશોકે વિવિધ સ્થળોએ સ્તંભલેખો અને શિલાલેખો ઊભા કરીને જણાવ્યા હતા લોકોને. અને ત્યારની પ્રાકૃત ભાષા અથવા બ્રાહ્મી ભાષા, ત્યારના સમયના લોકો વપરાશની આ ભાષાઓ હતી, બ્રાહ્મી ભાષા, પ્રાકૃત ભાષા, પાલી ભાષા. અત્યારે જેમ આપણે ગુજરાતી, અંગ્રેજી, હિન્દી, ઉર્દુ, એ સમયમાં પ્રાકૃતિક લોકબોલી, પ્રાકૃતિક બોલી તરીકે ઓળખાતી, તો એ જ ભાષામાં, કે જેથી કરીને લોકો સરળતાથી સમજી શકે. તો સ્તંભલેખોમાં પથ્થરને ઘસીને ચડકા ટાપીને થાંભલો ઊભો કરવાનો, શિલાલેખમાં પથ્થરને એમને જ રાખવાનો છે, એને ચડકા ટાપી ઘસીને એમાં ધર્મ આજ્ઞાઓ લખી. આમાં લખ્યું છે, સમ્રાટ અશોકના સમયમાં ઘણા શિલાલેખો શિલાલેખોનું નિર્માણ ભારતમાં થયેલું હતું, તેમાં ધર્મની આજ્ઞાઓ દર્શાવેલી છે. કઈ કઈ જગ્યાએથી આવા શિલાલેખો ત્યારના સમયમાં પ્રાપ્ત થયા હતા? બધા શહેરના નામ ચોપડીમાં નથી આપ્યા, પણ જે મુખ્ય મુખ્ય એના જે શિલાલેખો હતા એના નામ આપેલા છે. કઈ કઈ જગ્યા છે? તો કે પેશાવર અત્યારે પાકિસ્તાનમાં એવું છે, પેશાવર અત્યારે એવું છે પાકિસ્તાનમાં, એટલે ભારતમાં ક્યાંય ગોતવા જતા, હા, બાકીના જે બધા છે એ બધા ભારતમાં જ છે. તો પેશાવર જે છે ત્યાં શિલાલેખ આવેલો છે સમ્રાટ અશોકના સમયનો. દેહરાદૂન, થાણા અને મુંબઈ આ બંને મહારાષ્ટ્રમાં છે. તે ઉપરાંત ધૌલી અને જોગડા, આ બધા તમારે નામ 2 માર્કના પ્રશ્ન પૂછાય તો લખવા પડશે. કઈ કઈ ક્યાં ક્યાં સ્થળો ઉપયોગી માટે યાદ રાખવાનું છે? તમને એમ પૂછે કે ભાઈ, ઓડિશામાં સમ્રાટ અશોકના શિલાલેખો ક્યાં સ્થળોએ આવેલા છે? બે નામ યાદ રાખવા પડશે, ધૌલી અને જોગડા. તે ઉપરાંત ચેન્નઈ તમિલનાડુમાં, જુનાગઢ આપણા અહીંયા ગુજરાતમાં,
ગિરનાર ચડવા જાવ એટલે તળિયાટીમાં અત્યારે તો હમણાં થોડાક સમય પહેલા હું ગયો ત્યારે એનું સમારકામ ચાલતું હતું. એક મોટો પથ્થર હતો એની અંદર ધર્મ આજ્ઞાઓ લખેલી જોવા મળતી. ત્યાર પછી જે ગુપ્તકાલીન બાળકો આપણે દેશના ઇતિહાસમાં ગુપ્ત યુગને કલાનો સુવર્ણ યુગ કહે છે. તમને બે માર્કના પ્રશ્નમાં પૂછાઈ શકે કે ગુપ્તકાલીન યુગને કલાનો સુવર્ણ યુગ શા માટે કહે છે, ગુપ્તકાલીન યુગને કલાનો સુવર્ણ યુગ તરીકે શા માટે ઓળખવામાં આવે? તો કે કલાનો સુવર્ણ યુગ એટલે ગુપ્તકાલીન. ગુપ્ત રાજાઓનું જ્યારે ભારતમાં શાસન હતું, ગુપ્ત રાજાઓનું, સમુદ્રગુપ્ત ને ચંદ્રગુપ્ત ને, આ ગુપ્ત રાજાઓનો જે સમયગાળો હતો એ ગુપ્તકાલીન યુગ કહેવાય. આ સમયગાળા દરમિયાન બાળકો શિલ્પકલા, સ્થાપત્ય કલા, ચિત્રકલા, નૃત્ય કલા, સંગીત કલા આવી ઘણી કલાઓનો વિકાસ ગુપ્ત રાજાઓના સમયમાં થયો હતો. કોઈ પણ કલાના વિકાસનો આધાર જે તે શાસક ઉપર રહેલો છે, શાસક દ્વારા જો એને પ્રોત્સાહન આપવામાં આવશે તો એ કલાનો વિકાસ થશે. તો ગુપ્ત રાજાઓના સમયમાં એક જ સમયમાં શિલ્પ, સ્થાપત્ય, ચિત્ર, નૃત્ય, સંગીત આ બધી કલાઓનો વિકાસ થયો હતો. તમારે ત્રણ પોઈન્ટમાં આખા પ્રશ્નનો જવાબ આપવાનો રહેશે. પહેલા પોઈન્ટમાં શા માટે ઓળખવામાં આવે છે, તો કે ભાઈ આ બધી કલાઓનો વિકાસ થયો હતો. પછી ઉદાહરણ લખવાના છે, ઉદાહરણ બે માટે યાદ રાખવાના છે. આ ચેપ્ટરમાંથી એક માર્કનો ઓબ્જેક્ટિવનો પ્રશ્ન છે તમને બોર્ડમાં, તો ઓબ્જેક્ટિવ માટે યાદ રાખવાનું છે. અને મોટા પ્રશ્ન માટે નીનાવા વિસ્તારનું નામ છે, જબલપુર પાસે આવ્યું છે, જબલપુર આવ્યું છે મધ્યપ્રદેશમાં, ત્યાં આવેલું પાર્વતી મંદિર છે, હુમરા નાગોડાનું શિવ મંદિર આ મધ્યપ્રદેશમાં જ છે, નૃસિંહ મંદિર કેરળ નામનો વિસ્તાર છે ત્યાં આવેલું છે મધ્યપ્રદેશ રાજ્યમાં, તે ઉપરાંત ગોપ મંદિર આપણે અહીંયા જામનગરમાં એ ગુપ્ત રાજાઓના સમયમાં તૈયાર થયું હતું, ઘણા સ્તૂપો બન્યા હતા. સ્તૂપ એટલે મેં તમને કીધું હતું ભગવાન બુદ્ધના અવસાન પછી એના જે દેહ અવશેષો હતા એના ઉપર જે અર્ધગોળાકાર કે અંડાકાર ચણતર કર્યું હતું એને આપણે સ્તૂપ કહેશું. તો ગુપ્ત રાજાઓના સમયમાં ઘણા સ્તૂપોનું નિર્માણ થયું હતું અને બૌદ્ધ ધર્મના જે અનુયાયીઓ હશે, બૌદ્ધ ધર્મ જે ફોલો કરતા હશે એ લોકો આની મુલાકાત લેશે. ચૈત્યો અને વિહાર આ બે શબ્દોનો અર્થ મેં તમને કીધો હતો પહેલા પ્રકરણમાં. ચૈત્ય એટલે શું ને વિહાર એટલે શું? ચૈત્ય એટલે એવું સ્થળ કે જ્યાં સ્તૂપ આવેલો છે. જે લોકો બૌદ્ધ ધર્મને ફોલો કરે છે એ લોકો ચૈત્યની અંદર એક મોટો સ્તૂપ બનાવેલો હશે, ત્યાં બેસીને ભગવાન બુદ્ધની પ્રાર્થના, પૂજા, આરાધના કરતા હશે. અને વિહાર પહેલાના સમયમાં રાજાઓ જે છે સ્તૂપોની અંદર વિહાર પણ બનાવતા. વિહાર એટલે દેશી ભાષામાં કેવું હોય તો ધર્મશાળા. બૌદ્ધ ધર્મના જે સાધુઓ હતા એના વસવાટ માટેનું જે વિસ્તાર હતું વિહાર તરીકે ઓળખવામાં આવે. અહીંયા આખો દિવસ તે ભગવાન બુદ્ધની પૂજા, પ્રાર્થના અને આરાધનાને ધ્યાન ન કરતો હોય, સમજી લઈએ. બાકીના સમયમાં એ લોકો અહીંયા વસવાટ કરતા, વિહાર, ધર્મશાળા. દેશી ભાષામાં આપણે હિન્દુ ધર્મના ધાર્મિક સ્થળોએ જાય અહીંયા જે ધર્મશાળા જોવા મળે એ વિહાર. તો બૌદ્ધ સાધુઓના વસવાટ માટેનું જે સ્થાન હતું એ વિહાર તરીકે ઓળખાતું. તો કેટલાય સ્તૂપોનું નિર્માણ થયું હતું, ચૈત્યોનું નિર્માણ થયું હતું વિહાર ક્યાં સમયમાં? ગુપ્તકાલીન સમયમાં. અને આપણે અહીંયા જોયું ને ઘણી કલાઓ, આ બધા જે આપણે ઉદાહરણ આપ્યા એ મંદિરોના ઉદાહરણ હતા. મંદિર એટલે કઈ કલા? સ્થાપત્ય કલા. હવે આપણે અહીંયા ઉદાહરણ આપશું પ્રતિમા. પ્રતિમા એટલે મૂર્તિ, મૂર્તિ એટલે કે શિલ્પકલા. એમાંથી મથુરાની વિષ્ણુ ભગવાનની મૂર્તિ છે, સારનાથની બુદ્ધ ભગવાનની પ્રતિમા છે, આ બધા શિલ્પકલાના ઉદાહરણ છે. બધી કલાઓના ઉદાહરણ ટેક્સ્ટબુકમાં નથી આપ્યા, ખાલી બે જ કલા શિલ્પ અને સ્થાપત્ય એના જ ઉદાહરણ આપ્યા છે, બરોબર છે? એટલે ત્રણ જ પોઈન્ટમાં જવાબ દેવાનો છે. ત્યાર પછી આવશે મંદિર સ્થાપત્ય. મંદિરોનું નિર્માણ તો આપણા દેશમાં પ્રાચીન સમયથી થતું એવું છે, પણ ગુપ્ત રાજાઓના સમયમાં જે મંદિરો બન્યા હતા એ સ્થાપત્યની દ્રષ્ટિએ શ્રેષ્ઠ હતા. ગુપ્ત રાજાઓના સમયમાં જે મંદિરો બન્યા હતા બાળકો એ સ્થાપત્યની દ્રષ્ટિએ શ્રેષ્ઠ હતા. અત્યાર લગીના જે મંદિરો હતા, આપણે હમણાં આ જ પ્રકરણમાં આગળ મંદિરોનું રેખાચિત્ર જોયું હતું, તેમાં પહેલાના જે મંદિરો તમે જોશો બાળકો પ્રાચીન સમયમાં એમાં ક્યાંય તમને ગોપુરમ નહીં જોવા મળે. ગોપુરમ એટલે મંદિરોનો પ્રવેશ દ્વાર. આવી રીતના પિરામિડ પ્રકારનો આકાર હશે, અહીંયા અલગ અલગ માળ બનાવેલા હશે, અહીંયા અલગ અલગ કોતરણી કરેલી હશે. દક્ષિણ ભારતના મંદિરોમાં તમે જશો ને બાળકો એટલે ગોપુરમ જોવા મળશે 100%. હમણાં તમને ઝૂમ મીટિંગમાં મેં એક ફોટો દેખાડ્યો હતો, બૃહદેશ્વર મંદિરનું જે ગોપુરમ છે ને બાળકો એ તે માળનું છે. આપણે ગુજરાતમાં ને સૌરાષ્ટ્રમાં ગોપુરમની સિસ્ટમ નથી, અહીંયા મંદિરો છે.
गुप्त कालीन समय दरमियान ई मंदिरो जे हता ई बाळको एमां गोपुरम अलग अलग शिल्पो कलात्मक पशु पक्षीओनी देवी देवताओनी आकृतिओ अलग अलग विविध प्रकार आकारों की आनी विशेषता तो क्या क्या मंदिरों बना था तो क्या श्रेष्ठ स्थापत्य कला ना मंदिरों में जवा जाओ तो जबलपुर नो भूमरा नो शिव मंदिर यहाँ जीव अपने हमने ऐ भूमरा नागोड़ा नो शिव मंदिर ये तुमने ऑब्जेक्टिव मटी याद रखा नुस क्या गुप्त काल दरमियान श्रेष्ठ स्थापत्य वानु मंदिर नीचे ना मथी क्यों छे बधाई सारा जता पण आने बधाई में श्रेष्ठ गणवामां आवे बीजू एक मंदिर मिलू है बीजापुर में लारखंड नु मंदिर ते उपरांत थंजावुर में आवेलू बृहदेश्वर नु मंदिर आनी माहिती आपणे छठा चेप्टर में आवशे अत्यारे चोपड़ी में खाली तमने बे रिलेटिव माहिती आपी छे आनो आखे आखो प्रश्न छठा चेप्टर में आवशे अत्यारे खाली कोणे बंधायुं हतुं ए तमे याद राखी लो राजराज प्रथम चोल वंश नो राजा हतो छठा चेप्टर में વધારે પડતા પ્રશ્ન બાળકોને ઈ જ આવે છે વંશનું નામ અને રાજાનું નામ યાદ નથી રહેતું તો એનો કોઈ રસ્તો મારી પાસે નથી તમારે જ યાદ રાખવું પડશે તો ચોલ વંશના જે રાજા હતા રાજરાજ પ્રથમ આનું બીજું નામ ઈ છે બાળકો રાજરાજેશ્વર મંદિર અને આ મંદિરની વિશેષતા ઈ છે કે ઊંચાઈ 200 ફૂટ જેટલી છે અને મંદિર માટે એવું કહેવાય છે કે ભાઈ એનો પડછાયો ક્યારે પૃથ્વી ઉપર પડતો નથી ઈ કદાચ ઊંચાઈના હિસાબે હોઈ શકે છે गमे ते दिवस ना गमे ते समय तमे जासो थंजावुर बृहदेश्वर जिला तो अहीं गमे ते समय पड़छायो तमने मंदिर नो जमीन उपर एकोय भाग में जोवा नहीं मळे त्यार पछी रथ मंदिरो नो निर्माण थयो तो एक नवो कल्चर शुरू थयो तो बड़ रथ मंदिरो ना निर्माण एक रथ मंदिर बन्यु तो आपणे ओडिसा मां कोणार्क नो सूर्य मंदिर छठा चेप्टर मां माहिती आवशे मेळवा पछी रथ मंदिर मां श्रेष्ठ गणवामां आवे छे महाबलीपुरम चेन्नई थी लगभग 60 किलोमीटर दूर छे तमिलनाडु राज्य में चेन्नई शहर जे छे त्यांथी 60 किलोमीटर दरिया किनारे आखे आखा रथ मंदिर अने टोटल 7 रथ मंदिर बनावामां आव्या अने बधायना आकार ए पोतो रथ स्वरूपनो एटले ज नाम पड़ी गयुं रथ मंदिर एमांथी अत्यारे 5 हियात छे बे दरियामां डूबी गया छे आवुं कहे छे बधाय अने दूरथी जोवो एटले तमने एम ज लागे बाळको के दरिया किनारे रथ उभो छे ई प्रकारनो जेने आकार आपवामां आव्यो અને આ રથ મંદિરોની વિશેષતા બળ કોઈ છે કે આ મંદિરનું નિર્માણ કરાવરાયું હતું પલ્લવ વંશનો જે રાજા હતો નરસિંહ વર્મન પ્રથમ એણે રથ મંદિરોનું નિર્માણ કર્યું અને દરેક જે મંદિર છે ઈ એક જ ખડકમાંથી દરિયા કિનારે જે પથ્થરોનો જે ભાગ આવેલો હોય ખડક એને કોતરીને બનાવવામાં આવ્યો હતો અને ઈ જે ભાગ હશે ને બળકો કાળા કલરનો હશે જૂની ચોપડીમાં એક શબ્દ લખો તો નવી ચોપડીમાં નથી આપ્યો કાળા પેગોડાનું શહેર પેગોડા એટલે પથ્થર તો આ જે સાત મંદિરો કે જેને રથ સ્વરૂપનો આકાર આપવામાં આવ્યો છે ઈ ગુપ્તકાલીન યુગ દરમિયાન બનેલા આપણા મંદિર સ્થાપત્યોમાં શ્રેષ્ઠ ગણવામાં આવે છે એમ તો કોણાર્કનું સૂર્ય મંદિર એ શ્રેષ્ઠ જ છે પણ આ સાત મંદિર બનાવ્યા હતા અને પાંચ પાંડવ એક દ્રૌપદી અને એક એના ગુરુ એના નામ ઉપરથી આ મંદિરોના નામ આપ્યા હતા બરોબર છે હવે આપણે જ્યારે નેક્સ્ટ વિડિયોમાં ભેગા થાશી બાળકો ત્યારે આમાં જે એક ટોપિક બાકી છે ગુફા સાહિત્ય વાળો ઈ ગુફા સાહિત્ય વાળો જે ટોપિક છે એ આપણે વિડિયોમાં નહીં લઈએ ઈ આપણે ઝૂમ મીટિંગમાં લઈશું બરોબર છે ચાલો બધાને જય શ્રી કૃષ્ણ